સાતમા દાખલામાં આપણે અહીંયા જોઈએ તો આપણને રકમ આપી છે 52698. હવે 52698 માં એકમનો અંક અહીંયા 8 છે, એકમનો અંક અહીંયા તમને 8 આપેલો છે. હવે મિત્રો જ્યારે તમે 8 નો વર્ગ કરશો એટલે 8 નો વર્ગ તમને મળશે 64. એટલે 64 નો એકમનો અંક અહીંયા શું આપ્યો છે? 4. એટલે 64 નો એકમનો અંક અહીંયા તમને 4 આપ્યો છે. એટલે તમે જ્યારે 52698 નો જ્યારે તમે વર્ગ કરશો ત્યારે તમને અહીંયા જવાબ તમને 4 જ મળશે. એટલા માટે આપણો અહીંયા જવાબ થાય છે 4. બરાબર. હવે આપણે એવો જ દાખલા નંબર 8 જોઈએ.